જેતપુર તાલુકામાં ગેરકાયદેસર બાયોડીઝલના પંપના હાટડા હજુ પણ ધમધમે છે। તંત્રની મીઠી નજર કે પછી હપ્તાખોરીનું દૂષણ। જેતપુર તાલુકામાં અલગ અલગ વિસ્તારમાં ભયાનક ફુનારત નોતરી શકે એવા બાયોડીઝલની આડપેદાશના ગેરકાયદેસર પંપ તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક ધમરમી રહ્યા છે। દીકતી કમાણીના આ ગેરકાનૂની ધંધા માટે મહિને લાખો રૂપિયાના હપ્તા ચૂકવતા વિક્રેતાઓને પુરવઠા વિભાગ કે સંબંધિત તંત્રને પણ સાધી લીધું હોય તેમ ખુલ્લેઆમ બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યું છે। 10x10 સાઇઝની જગ્યાવાળી ઓરડીમાં વેચાણ જેતપુર તાલુકાના ચારે દિશામાં તંત્રની મીઠી નજર હેઠળ ગેરકાયદેસર બાયોડીઝલના 8-10 જેટલા પંપ ચાલતા હોવાની માહિતી સામે આવી છે। તાલુકામાં બાયોડીઝલનો વેપલો બે રોકટોક ચાલી રહ્યો છે। 10x10ની સાઇઝની જગ્યાવાળી ઓરડી બનાવી તેમાં બાયોડીઝલનો ગેરકાયદેસર વેપાર ધમધમી રહ્યો છે, જેમાં રોજનું લાખો લીટર બાયોડીઝલ ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહ્યું છે। 10x10ની સાઇઝની જગ્યાવાળી ઓરડી બનાવી તેમાં બાયોડીઝલનો ગેરકાયદેસર વેપાર ધમધમી રહ્યો છે। અસલી બાયોડીઝલ બનાવવામાં આવતું નથી। અસલી બાયોડીઝલ પામ ઓઇલમાંથી અને ફેટી એસિડ મિથાઇલ એસ્ટરથી મદદથી બનાવવામાં આવે છે। અસલી બાયોડીઝલ માટે ફોરેન્સિક રિપોર્ટ કરવો જરૂરી છે। ગુજરાતમાં આવતું ડુપ્લિકેટ બાયોડીઝલ પેરાફિન ઓઇલ અને હાઇડ્રોકાર્બન સોલ્વન્ટમાંથી બનાવવામાં આવે છે। અસલી અને ડુપ્લિકેટ બાયોડીઝલ વચ્ચે તફાવત ચકાસવા માટે ફોરેન્સિક રિપોર્ટ કરવો જરૂરી બની રહે છે અને ફોરેન્સિક રિપોર્ટ થયા બાદ જ અસલી અને ડુપ્લિકેટ બાયોડીઝલને ચકાસી તફાવત કાઢી શકાય છે। ડીઝલના વધતા ભાવથી લોકો બાયોડીઝલ તરફ વર્યા। સતત વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવથી જનતા પરેશાન છે। આજે પેટ્રોલ અને ડીઝલ વચ્ચેના ભાવમાં નહિવત તફાવત જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો ડીઝલના બદલે બાયોડીઝલનો ઉપયોગ કરતા જોવા મળે છે। એક સર્વે મુજબ રોજનું હજારો લીટર બાયોડીઝલ આ વિસ્તારમાં વેચવામાં આવી રહ્યું છે, જેથી એમ કહી શકાય કે બાયોડીઝલ આવવાથી લીગલ પેટ્રોલ પંપ ઉપર ડીઝલના વેચાણ ઉપર 20-25% ઘટાડો જોવા મળ્યો છે। બાયોડીઝલ પંપ ખોલવા માટે લાયસન્સ જરૂરી। કેન્દ્ર સરકાર દ્વારા માત્ર બ્લેડિંગ માટે જ ફ્યુઅલ ઓઇલ મિશ્રિત બાયોડીઝલ વેચવાની પરવાનગી આપવામાં આવી છે અને તે માટે એવી શરત રાખવામાં આવી છે કે પેટ્રોલ ડીઝલ પંપની જેમ બાયોડીઝલ પંપ ખોલવા માટે પણ લાયસન્સ અને મંજૂરી લેવી જરૂરી છે। પરંતુ આજે એક પણ લાયસન્સ ઇસ્યુ ન કર્યા હોવા છતાં લેભાગુ તત્વો દ્વારા લાયસન્સ અને પરવાનગી વગર જ બાયોડીઝલ પંપ ખોલવામાં આવ્યા છે। આશિષ પાટડિયા, ZSTV, જેતપુર।